અમદાવાદના સોલર લઠ્ઠાકાંડ મામલે હાલમાં પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, આવો સાંભળીએ. જાણવા જોગ દાખલ કરવામાં આવેલી હતી અને ત્યારે એ લોકો ચાર પૈકી બે જણા, એક અર્ધબેભાન હાલતમાં હતો અને એક જણા સારી હાલતમાં હતા, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે. અને હોસ્પિટલમાં દાખલ કરવા પછી એ લોકોને બ્લડ સેમ્પલ લેવામાં આવેલું છે અને બ્લડ સેમ્પલ લઈ તરત જ આપણે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવેલી છે. ત્યાર પછી જે માણસ જે બાન હાલતમાં હતા એમને નિવેદન લેવામાં આવેલું છે, એને નિવેદન પ્રમાણે એ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલું છે. એની તપાસ PI કરી રહ્યા છે અને ગઈકાલ રાત સુધી આપણે ફોરેન્સિક સાયન્સ રિપોર્ટનો રાહ જોતા હતા અને અત્યારે જ આપણે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી રિપોર્ટ મળી ગયું છે. અને આમાં જે વ્યક્તિઓ જે ચાર પૈકીના જે મહેશભાઈ મકવાના છે એમને બ્લડ સેમ્પલમાં 0.004 gram percentage ઇથાઇલ આલ્કોહોલ આવેલું છે અને ત્યાર પછી બીજા જે પ્રવીણભાઈ છે એમને 0.006 gram ઇથાઇલ આલ્કોહોલ આવ્યું છે. એ બંને સૂચવે છે કે આમાં કંઈ દારૂ પીધેલા જે નોર્મલ નોર્મ્સ પ્રમાણે જે હોય છે એના કરતાં ઓછા છે અને આ સિવાય બીજા કોઈ મિથેનોલ અથવા બીજા કોઈ કેમિકલનું એમાં ઉપલબ્ધ પ્રેઝન્સ બતાવવામાં આવેલું નથી. પ્રાથમિક રીતે એ છે. અને જે ચારે વ્યક્તિઓ જે છે એમને વધુ સારવાર માટે સારી સારવાર મળે એ લોકોને ગઈકાલે જ આપણે સિવિલ હોસ્પિટલ અસરવામાં શિફ્ટ કરવામાં આવેલું છે. એ અમે જે ચાર પૈકીના એક ભાઈ જે બતાવ્યા હતા કે ક્યાંથી લીધું હતું, ક્યાંથી પીધેલા હતા, એ જગ્યાએ અમે રેડ કરેલ છે અને આવી કોઈ વસ્તુઓ ત્યાં મળી નથી અને આવી કોઈ કેમિકલ અથવા કોઈ વોશ યા અથવા બીજી કોઈ વસ્તુ અમને મળ્યા નથી ત્યાં. એકોર્ડિંગ ટુ FSL રિપોર્ટ એમાં કોઈ મિથેલ આલ્કોહોલનો પ્રેઝન્સ નથી. એથેલ આલ્કોહોલ પણ જે પરમિટેબલ લિમિટ્સ કરતાં ઓછા છે અને એ પ્રાથમિક રિપોર્ટ જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી આપણે આપ્યું છે તે મુજબ ફર્ધર ઇન્વેસ્ટિગેશન, કેમિકલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ફર્ધર અમને કેમિકલ રિપોર્ટ આવશે એના ઉપર અમે કાર્યવાહી કરશું. એ હવે કેમિકલ રિપોર્ટ આવ્યા પછી જ આપને ખબર પડશે. અમે પણ એ દિશામાં શોધી રહ્યા છે કે એક તો જે રિપોર્ટ આવવાનું બાકી હતું અને અત્યારે જ અમને મળ્યું છે FSL નો રિપોર્ટ, એમાં એ પ્રાથમિક રીતે આપણે ખબર પડે છે કે ભાઈ એ પરમિસેબલ લિમિટ કરતા ઓછા છે અને એ કોઈ મિથેલ આલ્કોહોલ નો પ્રેઝન્સ નથી. એ જ કહું છું કે ઇથાઇલ આલ્કોહોલ જે 0.05 કરતા ઉપર હોય તો એ પીધેલા ગણાય અને પીધેલાને આપણે વાક્યમાં, મિથેનોલ હોય તો એ ઇથાઇલ આલ્કોહોલ નહીં, મિથેનોલ હોય તો એમને પ્રેઝન્સ પણ આ રિપોર્ટમાં ઉલ્લેખ કરે છે અને એ કઈ માત્રામાં છે એ પણ ઉલ્લેખ કરે છે, તો એ બંને વસ્તુ આમાં નથી. ભટ સાહેબે આ સિવિલ હોસ્પિટલમાં જે જઈને આવ્યા છે એને લેટેસ્ટ રિપોર્ટ જે છે એ આપણે આપી દો. ગઈકાલે શરૂઆતની જે સ્ટોરી છે એ સાહેબે કીધેલી છે એટલે હું આગળ વાત કરીશ. ગઈકાલે અમે લોકો FSLના સતત સંપર્કમાં હતા અને ગઈકાલે જ્યારે મેસેજ અમને મળ્યા ઓરલી કે વિગતવારનો રિપોર્ટ અમે તૈયાર કરીને કાલે મોકલાવી દઈએ છીએ, પરંતુ તમારા ઇન્વેસ્ટિગેશનમાં સરળતા રહે એના માટેથી અમે જણાવીએ છીએ કે કોઈપણ પ્રકારનું ઇથાઇલ આલ્કોહોલ અથવા મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી. હવે સ્વાભાવિક છે કે બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તો એમાં શેની કોની હાજરી છે, કઈ વસ્તુની એવી હાજરી છે કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય.
તો એમણે એમ જણાવ્યું કે 2 કે 3 કલાક થવા દો અને આખું પરીક્ષણ થાય પછી અમે તમને જણાવીએ છીએ. એટલે સવારમાં ફરીથી અમે સંપર્ક FSLનો કર્યો તો FSLના સંપર્કમાં એમણે કીધું કે કોઈ નાર્કો નું એલિમેન્ટ હોય એવું પણ જણાતું નથી અંદર, કે જેના કારણે થઈ અને એવું માદક દ્રવ્ય આવી ગયું હોય જેના કારણે થઈને આ મૃત્યુ થવાનો સંભવ ઊભો થાય, કે આટલા બધા બીમાર થાય, કે કિડની ઉપર અસર થાય, કે ફેફસાને બ્રેન ઉપર અસર થાય, એ કોઈ વસ્તુની અંદરની હાજરી જણાઈ આવેલ નથી. એટલે અમે ફર્ધર પૂછ્યું છે કે આ વસ્તુ થવાનું કંઈક ને કંઈક કારણ હોય, તો એમણે એમ જણાવ્યું કે હજુ ફર્ધર અમે એનાલિસિસ કરીએ છીએ, એનો રિપોર્ટ અમે તમને 2-3 દિવસમાં આપી દઈશું. કારણ કે જે પૃથ્થકરણ કરવામાં આવે તો ઓછામાં ઓછા એમાં 2-3 દિવસ લાગતા હોય છે. અગાઉના પણ અનુભવ એવા થયા છે કે મિથાઇલ આલ્કોહોલની અને ઇથાઇલની આલ્કોહોલની હાજરી તો તાત્કાલિક માલુમ પડે, પરંતુ જો ઓર્ગેનોફોસ્ફરસ કોઈ મટીરિયલ હોય જે RBCને ડીનેચર કરી નાખે, ઓક્સિજન કન્ટેનિંગ કેપેસિટી ખલાસ કરી નાખે અને ઓક્સિહિમોગ્લોબિન જે બનવાનું હોય એ બને નહીં, તો એવા પ્રકારનું જો મટીરિયલ હોય તો એને આખું શોધવામાં કેમિકલ એનાલિસિસ ડેવલપ થાય તો એની વાર લાગતી હોય છે, તો એમાં થોડોક ટાઈમ લાગતો હોય છે. એટલે એ બાબતે આપણે થોડીક રાહ જોવી રહી, પરંતુ આપણે કોઈપણ બાબતની પોસિબિલિટીને છોડાય નહીં. એટલે એની શારીરિક સ્થિતિ આ ચારેય લોકોની કેવી છે એ જાણવા માટે થઈને માનનીય CP સાહેબે આદેશ કરતા અમે હું સિવિલ હોસ્પિટલમાં ગયેલો હતો. એમાં સેનમાં મહેશભાઈ રેવાભાઈ, જે મૂળ ડરણ ગામના છે અને 4 જ દિવસથી પ્લમ્બિંગનું કામ કરવા માટે થઈને સિવિલ હોસ્પિટલની પાછળ રહેવા માટે આવેલા હતા. ફક્ત 4 દિવસમાં પરિવારના કોઈ સભ્ય એમની સાથે આવેલા નથી અને પ્લમ્બિંગનું એ કામ કરે છે. એમની સ્થિતિ સિરિયસ છે એટલે એને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, એટલે એમની સાથે ઇન્ટરેક્શન કરવાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નહોતો. બીજા પ્રવીણભાઈ કરીને છે, પ્રવીણભાઈ ઉર્ફે લાલા કરીને છે, એ પણ ડરણ ગામના છે. એ આ 4 દિવસથી એમની સાથે જ આવેલા હતા અને એમની પરિસ્થિતિ સ્ટેબલ છે. હવે ધીમે ધીમે આંખો ખોલે છે, પ્રશ્નોના જવાબ હા કે નામાં આપી રહ્યા છે, હા કે નામાં માથું હલાવીને જવાબ આપી રહ્યા છે, પરંતુ હજુ પણ થોડાક સ્ટેબલ થાય તો વધારાનું આપણે એને પૂછી જોઈએ. એમની સાથે એક વેસ્ટ બેંગાલના ભાઈ, જેમણે પ્રમાણમાં ઓછું લિકર કન્ઝ્યુમ કરેલું હતું, એવા ધીરેન ગણેશભાઈ કરી મહંતો કરીને છે, જેમને મેં એ સંપૂર્ણ સ્વસ્થ છે અત્યારે. અને ખરેખર એમના કહેવા મુજબ એમણે એમ જણાવ્યું કે સવારમાં 4-5 વાગે આ શેનમાં મહેશભાઈએ અને પ્રવીણભાઈએ કીધું કે અમને અનઇઝીનેસ ખૂબ જ ફીલ થઈ રહી છે અને અમે બેભાન થઈ જઈએ એવું અમને ચક્કર પુષ્કળ આવે છે, અને તાત્કાલિક અમને હોસ્પિટલમાં લઈ જાઓ. એટલે આ ધીરેનભાઈ અને એની સાથેના અજય કેશવ ગુપ્તા, કે જે UPના રહેવાસી છે અને છેલ્લા 6-7 વર્ષથી અહીંયા રહ્યા છે અને પ્લમ્બિંગનું કામ કરે છે, આ બંને જણા સિવિલ હોસ્પિટલમાં મૂકવા માટે થઈને આવેલા હતા. મીન ટાઈમ પોલીસે જે પૂછપરછ કરી એ આધારે આ ધીરેનભાઈ એ બપોરના સમયે એવું કીધું કે મને શરીરના પાછળના ભાગમાં ખંજોળ આવે છે અને હાથની સાઈડ ઉપર ખંજોળ અને થોડુંક હાથ ધ્રુજતો હોય એવું લાગે છે, એવું ધીરેનભાઈએ કીધું. એટલે તાત્કાલિક પોલીસે પ્રિકોશનરી મેઝર લઈ અને આ બંનેને પણ એડમિટ કરી દીધેલા હતા, પરંતુ અત્યારે હું જોઈને આવેલો છું એ સંપૂર્ણ બંને જણા સ્વસ્થ છે. આ રીતની પરિસ્થિતિ છે. હવે આ બંનેને પૂછવામાં આવ્યું, કારણ કે આ થોડો અટપટો કેસ અમારા માટે બની ગયો છે કે જો ઇથેનોલ અને મિથેનોલની હાજરી ના હોય, કોઈ નાર્કોટિક એલિમેન્ટ પણ ના હોય, તો આ કયા કારણસર આટલી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય? તો એમણે એમ જણાવ્યું કે અમે લોકોએ એક અજય દત્તાણી નામની વ્યક્તિને ત્યાંથી 6 કોથળી લાવેલા હતા અને 6 કોથળીમાંથી આ જે સિરિયસ ભાઈ છે મહેશભાઈ, એમણે 2 કોથળી પીધેલી હતી. પ્રવીણભાઈ મેલાભાઈએ પણ 1.5 કોથળી જેવું પીધેલું હતું અને બાકીના 2 જણા જે છે અમે લોકોએ 1.5 કોથળી, 1.25 કોથળી પીધેલી હતી. અને એટલી કારણેસર અમને ઓછી માત્રામાં પીવાને કારણે અસર થઈ નહોતી. તો અમે લોકોએ કીધું કે તો જે તમે આ રીતે સેવન કરતા હોય તો એમાં કોઈ ટેસ્ટમાં ફેર લાગ્યો હોય અથવા કોઈ ઓર્ડરમાં ફેર લાગ્યો હોય અથવા તો
કોઈ બીજી કોઈ વસ્તુ પીતા હોય એવું લાગતું હોય એવું લાગ્યું, તો એમણે જવાબ આપ્યો કે એવું કંઈ બહુ ખબર પડતી નહોતી. અને અમે લોકોએ જે જમવાનું જે છે એ રોટલી, બટેકાનું શાક અને ભાતને એવું બધું ખાધેલું હતું. પછી એના સવારમાં, એના આગલે દિવસે સવારમાં શું તમે લોકો જમ્યા હતા, એના આગલે દિવસે શું જમ્યા હતા, જેટલું પણ યાદ હતું એમને એટલી તમામ અમે પૂછપરછ કરી છે. હવે પ્રશ્ન એ છે કે આગળ ફર્ધર એનાલિસિસ થઈને આવે રિપોર્ટ, તો એની ઉપર પણ આપણે થઈ શકે. પરંતુ આવું કોઈ અસર કરવાવાળી કોઈ વ્યક્તિઓ, અન્ય કોઈ વ્યક્તિઓ છે કે નહીં, છે કે નહીં? વાત કરે કે પિછલે સાલ સે યે પ્રોહિબિશન કી વાત કરે તો 240 જીતને વ્યક્તિઓ કો હમ લોગોને પાસા મે કિયા હૈ ઓર 95 લોગો કો તડીપાર ઇસ પ્રોહિબિશન કે ગુને મે કિયા હૈ. इसके अलावा जितने भी अपने पास में जो चालू वर्ष में जितने भी लिस्टेड बूटलेगर्स है और उनके ऊपर सतत रेड करवामा आवेलू छे और प्रोहिबिशन 93 का केसेस भी किया गया है और खास करके पिछले एक महीने में एक स्पेशल ड्राइव प्रोहिबिशन का भी किया गया है और अभी भी ये ड्राइव चालू है और रथ यात्रा के अनुसंधान में भी हम लोग स्पेशल ये प्रोहिबिशन ड्राइव पूरा अहमदाबाद शहर में हम लोग कर रहे हैं. અમદાવાદ શહેર પોલીસ પહેલે ભી એ પ્રોહિબિશન કો સખ્ત માનતી હૈ ઓર સિરિયસલી કામ કરતી હૈ. હમ હમ અપના કામ ચાલુ રખેંગે. સર આપને સમજ આંદોલનકારી છે, યે જો આંદોલનકારી હૈ અગર વો પોલીસ કે સાથ આકે કામ કરેગે તો અચ્છી બાત હૈ. હમ હમારા હમારા નૈતિક ફર્જ, હમારા જો ફર્જ હૈ વો હમ લોગ કરતે રહેંગે. હમારે સાથ મે કોઈ આના ચાહતા હૈ તો કોઈ નહીં. યે સીધે જો એલિગેશન લગા રહે હૈ પોલીસ પે, યે તો કહે રહે હૈ કે ઇસ તરહ કે કિસ્સે ઇસલિયે સામને આ રહે હૈ ક્યોંકિ. મેં તો આપકો સિર્ફ આંકડા ભી બતાયા હૈ કે હમ લોગો ને કિતને.